સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિનામૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવશે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલમાંથી ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 7માંના વિષય ગુજરાતી દ્વિતીય સત્રનો પાઠ 11મો અખબારી નોંધ વિશે આપણે શીખીશું, જેમના લેખક છે ડૉક્ટર રવિન્દ્રકાંત મહેતા. સૌપ્રથમ પાઠની શરૂઆત પહેલા શબ્દાર્થ શીખીશું, શબ્દનો અર્થ. માહિતી એટલે આધાર સામગ્રી, વિવરણ એટલે સમજૂતી, ખુલાસો, કોઈ પણ વસ્તુનું સમજૂતી, સહેલી ભાષામાં સમજાવનાર. માઠા એટલે ખરાબ. ન્યૂઝ એટલે સમાચાર. નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ આ ચારે દિશાના નામ, પ્રથમ અક્ષરે બનેલો શબ્દ. અન્ય એટલે બીજા. ઉત્સુકતા એટલે આતુરતા. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. ઉબળકો એટલે વહાલ. હેતનો ઉભરો એને ઉબળકો કહેવાય. સમાજ ધર્મ, સમાજ પ્રત્યેની ફરજ. સિદ્ધિ એટલે સફળતા. પ્રસિદ્ધિ એટલે પ્રકાશિત. કોલમ એટલે વર્તમાનપત્રમાં ફાળવેલી એક જગ્યા અથવા કટાર, એક લીટી. ફોર્સ એટલે અભ્યાસક્રમ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી એટલે જૈનશાસ્ત્રની સંસ્થા છે, જૈન શાસ્ત્રોની. વિતરણ એટલે વહેંચાયેલી. હતપ્રત એટલે કોઈ ગ્રંથિની હાથે લખેલી નકલ, કોઈ પણ ગ્રંથ હોય. હસ્તપ્રત એટલે હાથે લખાણી લખાણ, કોઈ પણ વસ્તુ આપણે પ્રિન્ટ ના કરેલી કોમ્પ્યુટરમાંથી, હાથે જ લખાણ હોય. નિર્વાણ દિન એટલે મૃત્યુ દિન. રિપોર્ટર એટલે પત્રકાર. બેસણું એટલે મૃત્યુ થયા બાદ મરનારને ત્યાં શોક પ્રદર્શિત કરવા, લોકોનું એકઠા થવું એને બેસણું કહેવાય. તંત્રી જોક એટલે વ્યવહાર પત્રના મુખ્ય અધિકારીને લગતું. શ્રદ્ધાંજલિ એટલે શ્રદ્ધાપૂર્વક આપેલ અંજલિ. સંક્ષિપ્ત એટલે ટૂંકું. શીર્ષક એટલે લખાણનું જે મથાળું હોય, ટાઇટલ એને શીર્ષક કહેવાય. હવે જો આપણે આ પાઠનો રૂઢિપ્રયોગ. અદા કરવું એટલે ફરજ બજાવવી. વિરોધી શબ્દ જોઈએ. સંતોષનો અસંતોષ, આનંદનો શોક, ધાર્મિકનું અધાર્મિક, મૃત્યુનો જન્મ, સામાજિકનું અસામાજિક, શૈક્ષણિકનું બિનશૈક્ષણિક, સન્માનનું અપમાન, આવકનું જાવક. તો આ હતા વિરોધી શબ્દ. હવે જોઈએ આપણે સમાનાર્થી શબ્દ. સમાચારનું થશે બાતમી અથવા ખબર. લોકપ્રિય થશે મશહૂર અથવા પ્રખ્યાત. માણસનું થશે માનવી અથવા વ્યક્તિ. પુરાવાનું થશે આધાર અથવા સાબિતી. નોંધનું થશે પંચાણ એટલે ટિપ્પણી. સીમિત નિમિત્તનું થશે પ્રયોજન અથવા હેતુ. નિમિત્ત માત્ર ન કહેતા આપણે, તો પ્રયોજન અથવા હેતુ. જોડણી સુધારો. જિજ્ઞાસા આ રીતના લખાય આપણે સાચી. સિદ્ધિ, સામાજિક, સાંસ્કૃતિક, શ્રદ્ધાંજલિ અને શીર્ષક આ બધાની જોડણી સાચી. આ જે બ્લુ અક્ષરની પેનમાં છે એ સાચી જોડણી લખેલ છે. ખાલી જગ્યા પૂરો. તો પહેલું, સમાચાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? જવાબ, સંસ્કૃત. બીજું, અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ છે? જવાબ, સમાચારને જ કહેવાય અંગ્રેજીમાં ન્યૂઝ.
ત્રીજું, અંગત કે સંસ્થા સંબંધિત સમાચારની કોલમને શું કહેવાય છે? જવાબ, પ્રેસ નોટ. ચોથું, તંત્રીને સંક્ષિપ્ત સમાચારની નોંધ મોકલતી વખતે શું મોકલવું જરૂરી છે? જવાબ, વિનંતી પત્ર. હવે જો આપણે શબ્દ સમૂહ, એક શબ્દમાં પહેલું, વર્તમાન પત્રમાં ફાળવેલી જગ્યા એને કહેવાય કટાર અથવા કોલમ. બીજું, ગ્રંથની હાથથી લખેલી નકલને એને કહેવાય હસ્તપ્રત. ત્રીજું, મૃત્યુ થયા બાદ મરનારને ત્યાં શોક પ્રદર્શિત કરવા લોકોનું એકઠા થવું એને કહેવાય બેસણું. ચોથું, શ્રદ્ધાપૂર્વક આપેલ અંજલિ એને કહેવાય શ્રદ્ધાંજલિ. તો આ શબ્દ સમૂહ. હવે આપણે એની જોઈએ શબ્દ સમૂહની ગોઠવણી. ઉમળકો, આનંદ, ઇનામ, વ્યાખ્યાન અને પ્રકાશિત. તો એને ગોઠવણી જોઈએ તો આનંદ, ઇનામ, ઉમળકો, પ્રકાશિત અને વ્યાખ્યાન આ રીતના શબ્દ સમૂહ પ્રમાણે ગોઠવેલ છે. એ જ રીતના હવે જોઈએ પ્રશ્નો અને એના જવાબો. પહેલું, અખબાર કયા શબ્દનું બહુવચનનું રૂપ છે? જવાબ, અખબાર શબ્દ એ ખબર શબ્દનું બહુવચનનું રૂપ છે. બીજો પ્રશ્ન, અખબારો પોતાનો સમાજ ધર્મ કઈ રીતે અદા કરે છે? જવાબ, અંગત કે સંસ્થાના સમાચારો વિના મૂલ્ય છાપીને અખબારો છે પોતાનો સમાજનો ધર્મ અદા કરે છે પોતે સોશિયલિટી. ત્રીજું, અખબારી નોંધ પાઠના લેખકનું નામ જણાવો. જવાબ, અખબારી નોંધ પાઠના લેખકનું નામ ડૉક્ટર ચંદ્રકાંત મહેતા છે. તો આ હતા આપણે અખબારી નોંધ પાઠના શબ્દાર્થ, રૂઢિપ્રયોગો, વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દ, શબ્દ સમૂહ અને પ્રશ્ન જવાબ, જે તમારા માટે અગત્યના રહેશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.